અમદાવાદમાં ચોર અને લૂંટારુઓની ટોળકી બેફામ બની છે. શહેરના હાથીજણમાં આવેલા શિક્ષણના ધામને પણ લૂંટારુએ બાકાત નથી રાખ્યું. અહીં લૂંટારુ ટોળકી ત્રાટી અને ગુરુકુળના સ્વામીની આંખમાં મરચાની ભૂકી નાખી 6 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. જોઈએ શું છે સમગ્ર મામલો આ રિપોર્ટમાં. શિક્ષાના ધામમાં ધાડપાડુ, સ્વામિનારાયણ ગુરુકુળમાં લૂંટ, લૂંટારુઓએ મચાવ્યો આતંક. અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા છે તો બીજી બાજુ પોલીસની નિષ્ક્રિયતાને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી રહી છે. ત્યારે હવે લૂંટારુઓએ શિક્ષણના ધામને ટાર્ગેટ બનાવ્યું છે. શહેરના હાથીજણમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં મોડી સાંજના સુમારે ધાડપાડુઓ ત્રાટક્યા હતા અને સ્વામીની આંખમાં મરચું નાખીને 6 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. સ્વામિનારાયણ ધામ હાથીજણ ખાતે આવેલું છે, એમાં એક સંદીપ ભગત છે. એમના રૂમમાં આજે 7:30 ની આસપાસ મંદિર પછી એ જેવા રૂમમાં અંદર ગયા તો એના ઉપર કોઈએ ચંદનનું પાવડર નાખી અને રૂમમાંથી 6 લાખની ચોરી કરીને ભાગી ગયા છે. તે બાબતની અમને અત્યારે ફરિયાદ આપેલ છે. કેવી રીતે આપ્યો લૂંટને અંજામ? એસપી રિંગ રોડ પર લાલ ગેવી સર્કલથી થોડાક અંતરે હાથીજણ નજીક સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે, જ્યાં ધોરણ 1 થી 12 સુધીના અંદાજે 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઘટનાને દિવસે સાંજે 7:15 વાગ્યા હતા અને તે જ સમયે ગુરુકુળમાં પ્રાર્થના હોલમાં આરતી ચાલી રહી હતી. આરતી પૂર્ણ થતા ગુરુકુળમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલક સંદીપ ભગત રૂમનું બારણું ખુલવા ગયા હતા અને તે જ સમયે અંદરથી 2 ધાડપાડુઓએ સ્વામી પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ધાડપાડુઓ ગુરુકુળમાં પ્રવેશ્યા હતા અને તિજોરી તોડીને અંદર રહેલા 6 લાખની રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. જે આધારે અમે FSL ડોગ સ્કોડ બધાને બોલાવી અને વિવેકાનંદ પોલીસ સ્ટેશનના PS દ્વારા તપાસ ચાલુ કરાવેલી છે અને આજુબાજુમાં જે CCTV ફૂટેજ છે, બીજા કોઈ સગડ છે, નિશાન છે, FSL ફિંગરપ્રિન્ટ બધું ચેક કરીએ છીએ. આગળની તપાસમાં બધા ક્લુ મેળા પછી ખબર પડશે ખરેખર ચોરી કઈ રીતે થઈ છે અને કેવા એંગલથી ચોરી કરવામાં આવી છે. લૂંટારુઓએ માર મારતા સંદીપ ભગતે બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી ગુરુકુળના અન્ય સંતો અને વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા. ત્યારે સંદીપ ભગત જમીન પર પડેલા હતા અને તેમની આંખમાં બળતરા થતા હતા. જ્યારે તેમણે ગુરુકુળના અન્ય સંતોને આ અંગે જાણ કરી ત્યારે રૂમમાં જઈને તપાસ કરતા ધાડપાડુએ તિજોરી તોડીને રૂપિયા 6 લાખ લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. સ્વામીનું કહેવું હતું કે ચોર 1-2 વખત એમને જોયેલા હતા, એ આધારે અમને વિવેકાનંદ પોલીસ સ્ટેશનને જાણ કરતા અમે GID પોઈન્ટ પર મૂકવામાં આવેલા છે. એ જે મેં અહીંયા 1 થી 12 હરિદ્વાર બાજુ કથા કરવાની હતી એટલે એ ભક્તો જે આવવાના હતા એનું કલેક્શન કરીને અહીંયા હરિદ્વાર ખાતે જવાના હતા એના પૈસા હતા, એવું સંદીપ ભગતનું કહેવું છે. બનાવની જાણ થતા અમદાવાદ જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વિવેકાનંદ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ અમદાવાદ જિલ્લામાં નાકાબંધી કરીને ગુરુકુળમાં લાગેલા CCTV ફૂટેજ મેળવીને આરોપીઓને ઝડપવા કાર્યવાહી તેજ કરી છે. ક્રિમિનલ માટે રાજેન્દ્ર પરમાર, VTV ન્યૂઝ, અમદાવાદ.